પાઠ બરાબર વાંચ્યો છે કવિતા બરાબર વાંચી છે આ પ્રશ્નો અક્ષય દાંત આવ્યા તમે ગીતનું ગાન કર્યું હતું ને હમ તો એના પર આધારિત છે પ્રશ્નોના ઉત્તર તમારે નોટબુકની અંદર સરસ અક્ષરે લખવાનું છે જો અહીં પહેલો પ્રશ્ન છે અક્ષર અક્ષય હોશિયાર છે કે નહીં એ કેવી રીતે ખબર પડી ચાલો બતાવો ને અક્ષય હોશિયાર છે તો તમે હા કહેશો તો કેવી રીતે છે તો આ રહ્યો જવાબ અક્ષય હોશિયાર છે શું કામ તે નમસ્તે કરવાને બહાને લાગ જોઈ બીજાને બરડામાં બચકું ભરે છે કે નમસ્તે કરવાને બહાને લાગ જોઈ બીજાને બરડામાં બચકું ભરે છે જેને પ્રશ્ન આપણે ચાલો જોઉં હવે બીજો સવાલ એનો જવાબ આપણે જોઈએ દાંતની સાથે ઝઘડો અને પંચાયત આવ્યા એમ કેમ કહ્યું છે એવું છે ને દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા તો આવું શું કામ કર્યું હશે જો અહીં આપણી પાસે ઓપ્શન નંબર 2 છે દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે ચાલો આપણે એનો જવાબ જોવાનો પ્રયત્ન કરીએ દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા જવાબ છે દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને તેને લાગ જોઈને બરડામાં બચકા ભરવા લાગ્યો હવે બીજા કોઈને બચ બરડામાં બચકા ભરે તો પછી બીજા બાળકની મમ્મી ઝઘડો કરવા આવે ને એટલે જેનાથી ઝઘડો થતો આથી દાંતની સાથે ઝઘડો અને પંજા દેવા એમ કહ્યું હશે બરાબર ને તમને કોઈ બચકું ભર્યું હોય તો તમારા મમ્મી ફરિયાદ જાય ને જ રીતે અક્ષય કોઈને બરડામાં બચકું ભરે તો એની મમ્મી પણ ફરિયાદ લઈને જાય એટલે ઝઘડો થતો હતો આથી કહ્યું દાંતની સાથે ઝઘડો અને પંચા થયા ચાલો પછીનો પ્રશ્ન આપણે લઈએ પ્રશ્ન નંબર ત્રણ તો ત્રણ નંબરનો પ્રશ્ન શું છે

એવું કહ્યું હશે હમ એક દાંત આવ્યો પછી બીજો ત્રીજો ચોથો એમ એક પછી એક બીજા બધા દાંત પણ આવવા લાગ્યા જેવી રીતે જાનમાં એક પછી એક મહેમાન આવે માટે અહીં કીધું છે કે દાંત આખી જાન લઈને આવ્યા છે પ્રશ્ન નંબર ચાર શું દાંત વગરના અક્ષયને એના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે અક્ષયને દાંત ન હતા તો પણ મમ્મી પપ્પા કંઈક એને ખાવા માટે તો આપતા જ હશે તો કવિતામાં તો પણ એવું આવે છે તમે અક્ષયને ભૂખો મારતા હતા આવું કેમ કહ્યું હશે ચાલો જવાબ જોઈએ જો આપણને અહીં જવાબ આપ્યો છે દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો નહીં રાખતા હોય પરંતુ તેને બોટલમાં પ્રવાહીના રૂપમાં જે તે અફત સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહીં આથી તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કહ્યું હશે

જો જવાબ તમારી સામે છે આ રીતે જવાબ તમારે લખવાનો છે પછીનો પ્રશ્ન નંબર 5 અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે અક્ષયજી એવું કહ્યું છે ને અક્ષય નાનો છે તો એને અક્ષયજી એવું એટલે કે માનથી કેમ બોલાવે છે જો અહીં આપણને એક સલાહ પણ આપવામાં આવી છે કે કોઈ પણ બાળકને બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય કેટલી અક્ષય નાનું હોવા છતાં એને માનથી બોલાવે છે શું છે કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય તેથી અક્ષય નાનો હોવા છતાં એને માનથી બોલાવે છે તમારે પણ બીજા બાળકોને માનથી જ બોલાવાના તો એ લોકો પણ તમને માનથી બોલાવશે ખરું ને જો છઠ્ઠો સવાલ આપણી સામે છે દાંત આવતા પહેલા જીભને એકલો લાગતો હશે ત્યારે એ શું શું કહેતી હશે કારણ કે એલા તો મોમા માત્ર જીબે કજ જ દે ને તો ત્યારે એને એકલું લાગતું હશે ને તો જેબ શું શું કહેતી હશે જો એ જવાબ છે દાત આવતા પહેલા જીવને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે આવડા મોટા ઘરમાં મારે એકલા જ રહેવાનું મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું શું કહે છે આવડા મોટા ઘરમાં મારે એકલા જ રહેવાનું મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું જેમનું ઘર એટલે શું આપણું મોડું ચાહે દાંત ન હતા જેમ કેવી હતી એકલી એકલી હતી એટલે બોલતી હશે કે साथ મને कोई આપનાર હોય તો કેવું સારું હવે ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન શું આપણે કરવાનું છે ઉદાહરણને આધારે શબ્દ બનાવો ત્રણ જોડે ઉમેરો જેમ કે અહીં ગયું છે દાંત તો દંતોળિયું અને અહીં છે દોડ તો દોડ્યું હવે બાકીના શબ્દો આપ્યા એના પરથી નવા શબ્દો આપણે બનાવવાના છે ચાલો ફટાફટ નવા શબ્દો બનાવીએ આપણે જુઓ અહીં કહ્યું છે દાંત તો દંતોડિયું જે આપણને આપેલું હતું તો બચ્ચું

ધુમાડો ધુમાડિયું સાત એક એકલિયું જુઓ આ બધા શબ્દો લખો પણ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે જો તમે દરેક શબ્દ છે તમે યુની ઉપર ટપકું છે દેખાય છે ને અનુસ્વાર એ તમારે કરવાનું છે હો પાછા એ બોલતા નહીં ધુમાડો ધુમાળિયું સાત સાતો દોડ દોઢિયું એક ત્યાર પછી એ પૂછે જુઓ સાત સાપોલિયું ઉતાવળ ઉતાવળિયું ટક ટક ટકટકિયું સાપ સાપો ઉતાવળ ઉતાવળ લયું ટક 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 અને તમે એ પણ નોંધ કરી કે યુની આગળ જે આવે છે તે રસવાય આવે છે જુઓ સાપોલીયુ લી અહીં લી કે જોઈ શકો છો અહીં અળી જોઈ શકો છો અહીં કી જોવો છો અહીં લી જુઓ છો અહીં ઢી જોવો છો અહીં ડી જોવો છો તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે ચાલો હવે તમને મજા પડે ને એવું આપણે કરીએ બરાબર ને જુઓ પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ત્રીસ માં શું કહ્યું છે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો કયા અક્ષર બોલતી વખતે જીભ દાંત ને અડે છે તે કહો આવા બીજા શબ્દો શોધો અને બોલો બીજા શબ્દ આપણે બોલવાના છે અને જોવાના છે તો જુઓ શબ્દ વાંચીએ આપણે તબડક તબડક તબાક તબડક થપ 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 થપાટ થપ

એકત્રીસ ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે હવે તમે શું શું કરી શકો શું શું ન કરી શકો ચર્ચા કરો ચાલો તમારે દાંત ન હોય તો શું શું તકલીફ પડે ચાવી શકો નહીં બરાબર ને પછી બીજું અલગ અલગ ખોરાક ન ખાઈ શકાય શું શું કરી શકાય દાંત જોઈએ પ્રવાહી પી શકાય 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 ક્રશ કરેલો ખોરાક ખાઈ અને કોગળા કરી આટલી વસ્તુ તમે કરી શકો હવે શું શું ન કરી શકો એ આપણે જોઈએ બરાબર સ્પષ્ટ બોલી ન શકાય આપણે હમણાં શબ્દો બોલ્યા તે જોયું હતું ને કેટલાક શબ્દોમાં જીભ દાંત ને અડે છે તડાક અડે છે ને ઢીસું આવા શબ્દો બરાબર ન બોલી શકાય ચણા રોટલા જે કઠણ વસ્તુઓ ચાવીને ખાઈ ન શકાય બ્રશ ન કરી શકાય આવું થાય ને તો આટલી આટલી વસ્તુ આપણે ન કરી શકીએ દાંત વગર ન કરી શકાય આનો જવાબ તમારે લખવાનો છે નવો પ્રશ્ન પ્રશ્ન નંબર બત્રીસ ત્રણ ના કામ કરો તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલ પત્ર પૂરો કરો બાળ મિત્રો અહીં જો બે રીતે આપે છે તો પ્રથમ બે રીટીમાં તમારે સરનામું લખવાનું અને પછી અહીં લખવાની છે તમારે તારીખ જે તારીખે પત્ર લખો એ તારીખ પત્રમાં લખવાની હોય છે ચાલો હવે આપણે આગળ લખીએ મારા પ્રિય દાત તમને કોગળા ભરીને નિયા આજે સવારે હું ખાલી ગયા ત્યારે મને ખબર પડી તો સવારમાં તમે શું કરો તો જાગો અથવા તો ઉઠો આજે સવારે હું

ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા જે વસ્તુઓ ખાઈ શકતો નથી તમે શું લખીશું આપણે સેવ જેપડ અને રોટલી જે વસ્તુઓ ખાઈ શકતો નથી ખાલી જગ્યા ત્યારે આ બધી વસ્તુ ખાવાની કેવી

આજે મારે દૂધ પીને જ કામ ચલાવવું પડ્યું અથવા તો દૂધ પીને જ કામ ચલાવવું પડે છે પછી આગળ લખીએ આમ તો શીરો મને ભાવે છે અથવા તો બહુ ભાવે છે શીરો મને ભાવે છે પણ તમે મોમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે હવે તમે આવી જાઓ હવે તમે આવી જાઓ આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ શું કરીશું સરસ સરસ વસ્તુઓ ખાઈશું તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ સવાર સાંજ શું કરીશ બ્રશ કરીશ તમારું ખૂબ ધ્યાન રાખીશ તમારી સાથે વાતો કરીશ મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી મારા વાલા થોડા રૂપાળા દાંત હું તમને વિનંતી કરું છું આવજો અત્યાર સુધી મારી જે ફૂલ થઈ હોય એની માફી માંગુ છું તમારા આવવાની રાહ જોઉ છું તમે આવશો તો મને રાહ થશે તમારો મિત્ર તમારું નામ તમારે લખવાનું છે આવી રીતે દાંત તમારે પત્ર લખવાનું છે દાંત વગર મુશ્કેલી પડે ને પણ દોસ્તો હમ તો જુઓ આ પત્ર છે એ હું છે જુઓ ધ્યાનપૂર્વક વાંચો યાદ રાખો અને તમારા પુસ્તકમાં અને તમારી નોટબુકમાં સુંદર સુંદર અક્ષરે લખજો આપણે આ બધું વાંચવાનું છે અને નવા નવા શબ્દો વાક્યો શીખવાના છે બરાબર જોયું ને તમે ચાલો તો હવે આપણે નવા પ્રશ્ન તરફ જઈએ જો પ્રશ્ન નંબર તેત્રીસ બાળક ચાલતું થાય તો એને પગ આવ્યા એમ કહે છે તમારે કેમ દાત આવ્યા તો ચાલતું થાય એટલે પગાવ્યા બાળકને પગાવતા પહેલા અને પછી શું થાય તે માટે વાક્ય બનાવવું હવે એના માટે આપણે આ શબ્દોનો ઉપયોગ કરવાનો કયા ઘરવું ખોડિયું ખીલે બાંધી રાખવું જાત્રા અથવા યાત્રા ભાખોડિયાનો બાળક હાથ અને પગનો ઉપયોગ કરીને ચાલે ખેટા બકરાની જેમ એને ભાખોડિયા કહેવાય ધમાલ દોડ તોડફોડ ખાલી જગ્યા બેન ભાઈને ભગાવ્યા અહીં તમારે તમારા ભાઈ બેનનું નામ લખવાનું અને પછી આપણે વાક્ય બનાવવાના છે ચાલો વાક્ય બનાવીએ આપણે જો આપણી સામે છે ઓગ આવતા પહેલા કે કયા ઘરો હોય તમારા ભાઈ કે બેન કયા ઘરો એટલે

કે બેનને પગ આવ્યા પહેલા તે કયા ઘર હોય તે ઘોડિયા મારેમાં ભાખોડિયા ભરે તેની યાત્રા શરૂ થાય પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય તે દોડા દોડ કરે અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે ક્યારેક તો તેને ખીલે બાંધી રાખવું પડે હમ તો સરસ મજાના પાઠની અંદર આપણે સરસ મજાનું સાધ કર્યું હવે નવા શબ્દો આવે છે એ નવા શબ્દો તમારે નોટબુકમાં લખવાના અને યાદ રાખવાના અને વાક્યમાં ઉપયોગ કરવાનો ચાલો છેલ્લે છેલ્લે થોડું ઘસી લઈએ ચિંટુ ડોક્ટરને કહે છે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો કોઈ વ્યક્તિ મોટી વ્યક્તિને દાંત દુખતો હોય પાસે જાય છે એ વ્યક્તિને દુખાવો ન થાય એ માટે પહેલાં દવા લગાવે અને પછી મોઢામાંથી જે દાંત ખરાબ હોય સડી ગયો હોય એ દાંતને બહાર કાઢે એટલે ચિંતુ એવું કે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો ડોક્ટર કહે ના